દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસમાં છે. દરમિયાન તેમણે શનિવારે સાંજે સુરતની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ગણેશ સ્થાપનમાં તેમણે મહાઆરતી કરી હતી અને ત્યારબાદ હાજર રહેલી જનમેદનીને સંબોધિત કરી હતી. અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનની શરૂઆત ગણેશજીની સ્તુતિ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સુરતમાં વાઇબ્રેશન છે અને ખુદ ભગવાન મોજૂદ છે. તેમણે કહ્યું હતું કે આપ ગરીબોની સેવા કરી રહ્યું છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો સાચા માર્ગે ચાલે છે તેમને મુશ્કેલી આવે જ છે, તો પણ તેઓ સત્યના માર્ગ પરથી હટતા નથી. તેમણે કહ્યું હતું કે ભારત ભ્રષ્ટાચાર મુક્ત બને, દરેક વ્યક્તિ ખુશ રહે, ગરીબી દૂર થાય અને તમામને શિક્ષણ મળે એવા તેઓ પ્રયત્ન કરશે.